તમે અનીતિથી થોડુંક કમાવ છો, તમે કેમ ભગવાનને ચાન્સ નથી આપતા મજબૂર થવાનો? તમે નીતિમત્તા રાખો એટલે હજાર હાથવાળો મજબૂર થાય જ, એ સિદ્ધાંત ઉપર ચાલો ને, તો કોઈ દિવસ હતાશા, નિરાશા, ટેન્શન, સ્ટ્રેસ, ડિપ્રેશન અને સુસાઇડ સંકલ્પ પણ નહીં થાય. તમે ગરાગને છેતરીને બે હાથવાળો માણસ એની પાસેથી 500 રૂપિયા લેવાની વૃત્તિ રાખો છો, એની કરતા નીતિમત્તા રાખીને હજાર હાથવાળાને મજબૂર કરી નાખો તમને આપવા માટે. એકવાર એને થઈ જવા દો ને કે નીતિમત્તાથી કામ કરે છે, મારે એને આપવું છે, અને એકવાર એ નક્કી કરે કે મારે આપવું છે એટલે તું લેતા થાકી જઈશ, તું વ્યવસ્થા કરતા થાકી જઈશ. તો ધંધામાં ડિપ્રેશન, સ્ટ્રેસ કે સુસાઇડ સુધી ન પહોંચવું હોય તો આ સિદ્ધાંત યાદ રાખજો કે બે હાથવાળા માણસને છેતરવાનો પ્રયત્ન ન કરવો, હજાર હાથવાળાને મજબૂર કરી નાખવાનો પ્રયત્ન કરવો, એટલે આપશે. અને તો આપવા જ બેઠા છે, રોજ સવારે રાહ જોવે છે કોણ નીતિમત્તાથી કામ કરે, લાવીને આપું. પણ હાંજ પડે કોઈ મળતો નથી. બોલો બીજી એક વાત, ધંધો અને નિષ્ફળતા બે હાથમાં હાથ લઈને ચાલે છે. કોક વખત નિષ્ફળતા પણ હાથ દબાવશે. આપણને મનમાં કેવું છે ખબર છે, મારા ઘરમાં બધાની તબિયત સારી રહેવી જોઈએ, મારા દુકાન અને ધંધો સરસ જ ચાલવો જોઈએ, હું જે જે જ્યાં જ્યાં હાથ રાખું ત્યાં સફળતા જ મળવી જોઈએ, બસ મારું બધું જ સારું થાય. તે તને કોઈ આવું લખી નથી આપ્યું. ભગવાને પેકેટ ડીલ મોકલી છે, સુખ દુઃખ ભાઈ ભેગું મૂક્યું છે, કારણ કે તારા કર્મ તો બહુ રૂડા રૂપાળા હતા ને અનંત જન્મોથી, એટલે તને બધું સુખ જ આપ્યા જન્મે. એટલે આ વાત ઇન્સ્ક્રાઇબ કરીને જજો કે જીવનમાં એક વાર મિનિમમ અને કદાચ 2-3 વાર પણ ધંધામાં નિષ્ફળતા આવવાની શક્યતા છે, એ સ્વીકારી લેજો. આ હાર્ડ વસ્તુ છે, તમે નહીં સ્વીકારી શકો, પણ હકીકત છે, નહીં સ્વીકારો તો પણ જીવનનો આ ક્રમ તો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ છે ને અત્યારે, એમના વિશે પુસ્તક લખાણું છે, ધ રાઇઝ ફોલ એન્ડ ધ રાઇઝ ઓફ ડોનાલ્ડ ટ્રમ્પ. હવે હું જે વાક્ય બોલું એ પુસ્તકમાં લખેલું છે, તમને આશ્ચર્ય થશે. 6 વખત એમના જીવનમાં એ રોડપતિ થયા અને 6 વખત અબજોપતિ થયા, 6 times. તો તું એક વાત પાસે નો રડે, એક વારમાં થોડી ખોટ ગઈ અને થોડુંક દેવું આવી ગયું તો શેનો રડે? અત્યારે જો ને જે ટટ્ટાર ચાલે છે 72 વર્ષની ઉંમરે, અમેરિકાના પ્રેસિડેન્ટ છે, એ રિયલ એસ્ટેટ ટાઇકુન છે. એક નાનો અનુભવ ટ્રમ્પનો અહીંયા આપણને થયો છે. એ રિયલ એસ્ટેટ ટાઇકુન છે, એમનો એ ધંધો હતો. 6 વખત એમના જીવનમાં એ રોડ ઉપર એક પણ પ્રોપર્ટી નહીં, એક પણ ઘર નહીં, મોટલમાં રહેવાનું ને ખિસ્સામાં $10 એવી પરિસ્થિતિ માની ગયા છે. કેટલી વાર? એટલે એક વાર અબજોપતિ બન્યા, પાછું $10, પાછું અબજ બિલિયનર, પાછું $10, પાછું બિલિયનર, પાછું $10, પાછું બિલિયનર, પાછું $10, 6 times. મને લાગે છે આવો તો વ્યક્તિ કોઈ પૃથ્વી પર નહીં હોય. બોલો, તો પણ માણસે હિંમત રાખી, થોડી ધીરજ રાખતા શીખવાનું, થોડુંક સ્વીકારની ભાવના રાખવાની, થાય ડોનાલ્ડ ટ્રમ્પ જેવાને થાય. ઇવન રતન ટાટાએ જેગવાર અને લેન્ડ રોવર લીધી, બે ઇંગ્લેન્ડની મોટી બ્રેન્ડ, તો એમને ઉતર ચડ તો આવી જ ને, આવે, ઇટ્સ પાર્ટ ઓફ લાઈફ. વિચારી વિચારીને આગળ ધીમે ધીમે વધતા જવાનું કે ભાઈ હવે 6 પૈસા કરી દઈએ, વિચારી વિચારીને આગળ ધંધો રાખવાનો, એમ કરતા કરતા આગળ વધાય. પણ તમે ગભરાઈ જાઓ, તમે મૂંઝાઈ જાઓ, તમે પાછા પડી જાઓ તો દેટ ઇઝ નોટ લાઈફ. મેં 500 કરતા વધારે જીવન ચરિત્રો વાંચ્યા છે, ફ્રોમ અબ્રાહમ લિંકન ટુ વિન્સ્ટન ચર્ચિલ ટુ સચિન તેંડુલકર ટુ મહાત્મા ગાંધી, નેપોલિયો બોનાપાર્ટ, બધા આ બધાના જીવનમાં ઉતર ચડ આવી જ છે. આ બધા કઈ પહેલેથી જન્મજાત ટોચ ઉપર બેઠા અને આખી જિંદગી ટોચ ઉપર રહ્યા એવું નથી. હા, અબ્રાહમ લિંકન 16 ઇલેક્શન હારી ગયા. તાર તો ખાલી એક દુકાન માંગતે દિવાળી વખતે ઓછો ધંધો થાય ને, સર ઉડાડે. 21 વર્ષની ઉંમરે પહેલી વાર કાઉન્સિલર, આપણે જે મ્યુનિસિપલ કોર્પોરેશન કહીએ ને, પહેલું ઇલેક્શન લડેલા.
એ હાર્યા. 23 વર્ષની ઉંમરે બીજું હાર્યા. 26 વર્ષની ઉંમરે એમની ફિયાન્સીએ, જેની સાથે એમને લગ્ન કરવાના હતા, એ એમની ફિયાન્સીએ સુસાઇડ કર્યો. કે કઈ કારણો છે આપણને કઈ ખબર નથી, પણ એ પણ જીવનમાં એક શોખ તો કહેવાય જ ને એમને. પાછું 28 વર્ષની ઉંમરે એક ધંધો શરૂ કર્યો તો એમાં ખોટ, દેવું થઈ ગયું. પાછું ઇલેક્શન 29 વર્ષની ઉંમરે હતો એમાં ગયા. 16 વખત ઇલેક્શન હારે પછી આપણા જેવા બે સારા સલાહકારો વલ્લભભાઈ શું સલાહ આપે? હવે તને કોકની દુકાને નોકરી રાખી દઉં છું, તું હવે નોકરી કર. અને છેવટે તો એક કઈક 46 કે 48 વર્ષની ઉંમરે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ નું ઇલેક્શન હારી ગયા. પણ જેટલી વાર હાર્યા ને એટલી વાર બીજી વાર ડબલ હિંમતે ઉભા થાય, આ શીખીને જજો. જેટલા જોરથી પડીએ ને એની ડબલ તાકાતથી ઉભા થવું, એ મનુષ્યનું કર્તવ્ય છે. એનાથી આગળ મનુષ્યનું ગૌરવ છે. એન્ડ એટ ધ એજ ઓફ 52 ઇન ધ 17th ઇલેક્શન ધેટ હી ફોટ ઇન હિઝ લાઈફ, હી વોન એન્ડ બીકેમ ધ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા. એટલે આજે પણ તમે વ્હાઇટ હાઉસમાં જાઓ, ઓવલ ઓફિસમાં જાઓ, જ્યાં પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા બેસે છે, ત્યાં પાછળ વોલ ઉપર એક જ એક્સ પ્રેસિડેન્ટનો ફોટો દરેક પ્રેસિડેન્ટ પ્રેરણા રૂપે રાખે છે, અને અબ્રાહમ લિંકનનો છે. તો ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરી કે અબ્રાહમ લિંકનની વાત કરી, આટલી પછડાટ પછી પણ જો સ્થિર અને ધીર રહી શકતા હોય તો તું થોડાકમાં શું કામ બેબાકડો થઈ જાય છે, થોડાકમાં શું કામ ધીરજ ગુમાવે છે? આપણે અહીંયા બેઠા એ બધા પાસે 20 જોડી કપડા છે, છે તમારા બધા પાસે એક ઘર છે, એક BHK કે 2 BHK મિનિમમ કે મોટું છે, યસ. બીજો મુદ્દો, ત્રીજું, આમ ઓવરઓલ ને જનરલ સ્વાસ્થ્ય તમારા તમારા પરિવારજનનું સારું છે કિશોરભાઈ? ઓવરઓલ જનરલ ફાઇન. ત્રીજો મુદ્દો, ચોથો મુદ્દો, તમારા સંતાનો સ્કૂલ કોલેજમાં ભણવા જાય છે, હા, ઓકે. પાંચમો મુદ્દો, તમારી પાસે એક વ્હીકલ છે, ભલે 2-વ્હીલર પણ છે તો છે, પાંચમો મુદ્દો. છઠ્ઠો, ગામમાં અને સમાજમાં તમારે 25-એક પરિવાર સાથે સંબંધો છે, છે. સાતમો મુદ્દો, તમારી પાસે મોડર્ન દ્રષ્ટિએ સુખ સગવડ કહી શકાય, ધારો કે એક મોબાઈલ ફોન, ધારો કે એક લેપટોપ, ધારો કે આઈપેડ, વોટ એવર, એવા 2-4 સાધનો તમારી પાસે છે, ઓકે, છે. અહીંયા આપણે બેઠેલા બધા પાસે. આઠમો મુદ્દો, તમે 3 ટાઈમ જમી શકો દિવસમાં, એટલું અનાજ લાઈફ ટાઈમ તમારી માટે સિક્યોરિટી છે, તમારા તમારા પરિવારની છે. અને છેલ્લો મુદ્દો, રવિવારના દિવસે, રજાના દિવસે તમને કોઈ પ્રવૃત્તિ કરવાનું મન થયું, ક્યાંક જવાનું મન થયું, તમે કરી શકો છો, જઈ શકો છો, તો કે હા. અને 9 મુદ્દા તમારી પાસે છે, આપણે અહીંયા બેઠા બધા પાસે છે. ધેટ મીન્સ યુ આર લકીયર એન્ડ યુ આર ફોર્ચ્યુનેટ ધેન 98.4% પીપલ અપોન ધીસ અર્થ. પછી તું શેનો ડિપ્રેશનમાં દુઃખમાં આવે છે? આ 9 આઈટમ તારી પાસે છે ને, એટલે તું 98.4% પ્રજા પૃથ્વી પર છે એના કરતા ભાગ્યશાળી છું, કારણ કે 98.4% પ્રજા પાસે 99 આઈટમ નથી. 40% પ્રજા પૃથ્વી પર એ બીજો ટાઈમ જમવા માટેની પાસે અનાજ નથી, અને તારી પાસે 9 આઈટમ છે. તું હવે 1.6 ના બ્રેકેટમાં તો આવી જ ગયો છું. 7 અબજ ની વસ્તીમાં તું કયા બ્રેકેટમાં છું? 1.6માં છું, હા કે ના? હવે તું રોજ સવારે બારી ખુલીને અંતિલેની સામે રજીને રોડવા માંડ તો એ ખોટું. પણ પ્રશ્ન ક્યાં થાય છે? શાળાને ત્યાં મર્સિડીઝ આવી જાય, બહુ થતું હોય એકવાર ફેરવા લઈ આવજે, બીજું શું. પડોશીને ત્યાં આવી ગઈ, સ્પર્ધાર્થીને ત્યાં આવી, અમારા ગામના પેલા તને એની પાસે આવી ગઈ. 4 પૈડા ફરે છે અને 4 પૈડા આનાય ફરે છે, બંને એક જ ટાઈમે ત્યાં પહોંચે છે. એક બહુ જ સારા કોર્પોરેટ જાયન્ટ એક સરસ વાત લખી છે કે 40 વર્ષની કોર્પોરેટ લાઈફ પછી મને ખબર પડી કે ધ મર્સિડીઝ એન્ડ હુન્ડાય ધી બોથ રાઈડ ઓન 4 વ્હીલ્સ એન્ડ ધ ટ્રાવેલ એન્ડ રીચ ધ ડેસ્ટિનેશન એટ ધ સેમ ટાઈમ.
કે 40 વર્ષ ધંધો કર્યો ને પછી ખબર પડી કે મર્સિડીઝ ને ચાર પૈડા આવે છે ને હુંડાઈ ને ચાર હોય છે, અને બંને જણા નીકળે તો ડેસ્ટિનેશન ઉપર ટાઈમે બે પહોંચે છે. આપણે તો કઈ ફોર્મ્યુલા F1 માં રેસ તો લગાડવાનું નથી, સરખું જ છે. એમણે કહ્યું કે 40 વર્ષ પછી મને ખબર પડી કે પીપલ ડોન્ટ લુક એટ યોર ક્લોથ્સ ઓર યોર ફેસ, ધે લુક એટ યોર વર્ચ્યુઝ ઇન લાઈફ. 40 વર્ષે કે મને ખબર પડી, કારણ કે 20 વર્ષ તો હોય ને ત્યાં સુધી એને એમ થાય કે બધા લોકો મારી સામે જુએ છે. 30 વર્ષ તો હોય ને ત્યારે લોકોને એમ થાય કે લોકો જે મારી ધંધામાં થોડી પ્રગતિ કરી ને એની સામે લોકો આમ જુએ છે. 40 વર્ષે એમ થાય કે મારું સામ્રાજ્ય આ છે લોકો. 50 વર્ષે સેફ ડાઉટ થાય કે લોકોને મારી કઈ બહુ ચિંતા હોય પડી એવું લાગતું નથી. અને 60 વર્ષે સાક્ષાત્કાર થઈ જાય કે મારી ભ્રમણા 40 વર્ષથી ખોટી હતી, કોઈ મારી સામે જોતું નહોતું, કોઈને મારી પડી નહોતી. એમ બિગ બેનર લગાવવાનો કોઈ પ્રયત્ન નહીં કરવાનો, કોઈને તમારી પડી નથી અને કોઈને તમારી સામું જોતું નથી. મુંબઈ જેવા શહેરમાં તો નહીં જ.